స్మితరుచిరపురణేందువదన ప్రఫుల్లంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరవార శ్రీత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం మయ అవతారిణి శ్రీ స్వామి నారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవాని జయ. శ్రీ హరికృష్ణ మహారాజని జయ. శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પ્રકરણ 132 એની અંદર 17 કડી સુધી જીવુબાઈની વાત કરી કે જીવુબાઈ કેવા હતા, કેવા મોટા હરિભક્ત હતા, જેને ભગવાન સાથે કેવી પ્રીતિ હતી, ભગવાન એના પ્રેમને વશ થઈ કેવા પરચાઓ પૂરતા. અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામીને આ પરચાઓ લખવા પાછળનું એક જ કારણ છે કે આ પરચાઓ સાંભળીને જીવાત્મામાં બળ આવે, ભગવાનનું બળ આવે. આ જીવને ઘણા પ્રકારના બળ પોતાના જીવનમાં હોય છે. બુદ્ધિનું બળ હોય છે, ચાતુરીનું બળ હોય છે, કળાનું બળ હોય છે, આવડતનું બળ હોય છે, વ્યવહારનું બળ હોય છે, કહેતા રૂપિયાનું બળ હોય છે, સત્તાનું બળ હોય છે, આ લોકની મોટાઈઓનું બળ હોય છે. અનેક પ્રકારના બળ છે, એને મૂકીને પુરુષોત્તમનું બળ આવે. અનેક પ્રકારની ખુમારીઓ છે, એને મૂકીને પુરુષોત્તમની ખુમારી આવે. અનેક પ્રકારનું જીવન જીવવા માટેના સંકલ્પો છે, એમાં ભગવાનના ભજનયુક્ત જીવન જીવાય આવી ખુમારી આવે, એના માટે સ્વામી આ કથા લખી છે. આગળ વાંચું છું. નિરાવર ન દ્રષ્ટિ નિર્ધાર બીજા પરચાનો નહીં પાર જાણે બીજાના અંતરની આપ તે તો મહારાજનો પરતાપ હાવે રાજબાઈની જે રીત કહું પવિત્ર અતિ પુનીત મળ્યા જે દીના શ્રી મહારાજ તજી તે દીની લોકલાજ. હવે અહીંયા આગળ કથા લખે છે રાજબાઈની.
રાજભાઈ કેવા હતા? તો કે જે દિને એને મહારાજ મળ્યા હતા તે દિવસથી એને લોકની લાજ છોડી દીધેલી હતી. રાજભાઈનું આખ્યાન પૂજ્યપાદ ગુરુજીએ કીધેલું છે. ગઢડાના પ્રથમ પધરાવનારા દરબાર જીવા ખાચર, એના ધર્મપત્નીનું નામ હતું કુંવરબા, અને કુંવરબાના બેન હતા સોનબા, જે વાંકિયા પરનાવેલા હતા. એમના પતિને એટલો સત્સંગ નહોતો, પણ સોનબાને જીવા ખાચરના સંબંધના કારણે ભગવાનનો યોગ થયા કરતો. એમની જે કુંવરી જે હતી એનું નામ રાજબા હતું. 16 વર્ષની ઉંમર હતી ત્યારથી, અહીં કીધું ને જેમ નિષ્કુળન સ્વામીએ, કે જે દિના મહારાજ મળ્યા તે દિની લોક લાજ છોડી દીધી હતી. મહાયોગીની કોઈ હોય એવું જીવન રાજબાઈનું હતું. ત્યાગ ને વૈરાગ્યવાળા હતા. વારંવાર ગઢપુર આવતા અને ગઢપુર જઈને લાડુબા જીવબાનો સમાગમ કરતા, અને મનોમન એવું નક્કી કરી લીધું હતું કે મારે હવે લગ્ન કરવું નથી, આવું મનોમન નક્કી કરી લીધું હતું. પણ એ પોતાના માતા પિતાને અવારનવાર કહ્યા પણ કરતા કે મારે આ સંસારમાં પડવું નથી, કોઈ પુરુષને મારે મારો પતિ કરવો નથી, હું તો પુરુષોત્તમ નારાયણને વરી છું. પરની પ્રીતમ પ્યારો અખંડ સોહાગ મારો, રંડા પાની બિકટાળી રે શિરને સાટે, વર્યા મે તો વન માળી રે શિરને સાટે. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. રાજબા કે હું તો પ્રીતમ પ્યારાને પરણી છું અને મારે હવે બીજા કોઈને પરણવું નથી. માતા પિતાએ વિચાર કર્યો કે આ રાજબા બાળબુદ્ધિ છે એટલે આવી વાતો કરે છે, પણ દીકરી તો આમે પારકું ઘરેનું કહેવાય, સાસરીએ શોભે. આમ વિચારીને રાજબાઈની સગાઈ ગુગરાળા ગામે કરી નાખી. પહેલાં તો એવું હતું ને, બાળ લગ્નો થઈ જતા એટલે ગુગરાળા ગામે લગ્ન કરાવી દીધું નક્કી. શ્રીફર, ચુંદડી, ચાંદલો વરપક્ષવાળાએ આપ્યા. રાજબાના માતાએ પટારા ઉપર એ મૂક્યા. હવે રાજબાને કંઈ માનવું તો નહોતું, લગ્ન કરવાની એની ઈચ્છા તો નહોતી, એટલે એને મહારાજને પહેલાં કહી મોકલાવ્યું. શું મોકલાવ્યું? તેને મહારાજે મોકલાવ્યું કાવી, ભક્તિ તમારી મોજને ભાવી, પણ માનવું એક વચન, પરની ભજવા શ્રી ભગવન, માનો આજ્ઞાય મારી આ વાર, નહીં તો થાશો સતસંગ બાર. એવું આવ્યું બાઈને વચન, તેને પીડા પામ્યા તન મન, પછી માત તાત કુળે મળી, કર્યો વિવાહ બાઈનો વળી. કેવું કહેવાય? એને લગ્ન નથી કરવા તો શ્રીજી મહારાજે સામે કીધું, તમારી ભક્તિ અમને બહુ વાલી છે, પણ રાજભાઈ જો તમે લગ્ન નહીં કરો તો અમે તમને સત્સંગથી બહાર કરી દઈશું, અમે તમને વિમુખ કરી દઈશું, અમે તમને અમારી પાસે નહીં આવવા દઈએ, તમને અમે અમારા સત્સંગી તરીકે નહીં ગણીએ જો તમે લગ્ન નહીં કરો તો. ત્યાગ અને વૈરાગ્યની છટા હોવા છતાં પણ શ્રીજી મહારાજ જ્યારે આવું કહે, આવું વર્તન કરે, આવી વાણી બોલે, આવું લખાણ લખીને મોકલે, અને ત્યારે ભગવાનનો નિશ્ચય રહેવો, ભગવાન માટે જ જેને સંસારમાં નથી પડવું એવા એક ત્યાગ ને વૈરાગ્ય યુક્ત મુક્ત આત્માને, જેને આ સંસારનો કોઈ કાદવ અડવો નથી, પોતાના શરીરને અડવા દેવો નથી, એવા એક મુક્ત આત્માને પુરુષોત્તમ નારાયણની ઈચ્છાએ લગ્ન કરવા માટેની આજ્ઞા કરવામાં આવે.
રાજબાઈએ પછી પોતાના માતા પિતાને કીધું તમારે જે કરવું એ કરો. અને પછી રાજબાઈને જ્યારે શ્રીફર ચૂંદડી અને ચાંદલો આવ્યો અને રાજબાઈના માતૃશ્રી હતા સોણબા, એમણે રાજબાઈને કીધું રાજુ તારી સગાઈ થઈ ગઈ છે, આ ચૂંદડી ચાંદલો વસ્ત્રણ ઘરેના. આ સાંભળીને રાજબાઈએ કહ્યું મારે લગ્ન કરવા જ નથી, તો જે આવ્યું છે ને એ મારા સા ખપનું છે. ત્યારે માએ કીધું રાજુ આ સોનેરી તાર ગૂંથેલી ચૂંદડી તો જો, આ સોનેરી તાર ગૂંથેલી ચૂંદડી તો જો. આમેય બાઈઓને સાડી ને કપડાં ને સોનું એમાં પ્રીતિ બહુ હોય. આ તો જો, ત્યાં તો રાજબા અકળાઈને બોલી ગયા મા બળી તારી ચૂંદડી. આવું જ્યાં બોલ્યા એ વાક્યોથી ત્યાં અગ્નિ પ્રગટ્યો અને ચૂંદડી ભસ્મીભૂત થઈ ગઈ, બળી ગઈ, આખી રાખ થઈ ગઈ ચૂંદડી. આવો ચમત્કાર જોઈને માતાને બધાએ આશ્ચર્ય તો પામ્યા. સંસારમાં નાખવા માટે પરિવારજનોએ એટલો બધો આગ્રહ રાખ્યો અને પછી રાજબાએ એક વખત તો એવું પણ કથા છે કે સંસારીઓનો ત્યાગ કરીને ગઢપુર આવતારિયા સંબંધીઓ પાછા લેવા આવ્યા, મારે લગ્ન કરવું નથી, ઘરે આવવું નથી, હું તો અહીં રહીને ભજન કરીશ. આવું જ્યારે કીધું ત્યારે બધાય સંબંધીઓએ પાછું મહારાજને કીધું મહારાજ તમે રાજબાને સમજાવો. અને ત્યારે મહારાજે રાજબાને સમજાવીને કહ્યું કે તમે તમારા પિતા સાથે ઘેર જાઓ, તમારા વ્રત ટેકની રક્ષા ભગવાન કરશે. અને પછી રાજબા દુઃખી થતા પાછા પોતાને ઘેર ગયા અને મહારાજની આજ્ઞાથી ગોગરાળા ગામે જ્યાં રાજબાના લગ્ન થયા છે ત્યાં એક કાઠીને ઘેર જ્યાં લગ્ન ગ્રંથિથી જોડાયા હતા ત્યાં રાજબાએ લગ્ન કરીને લગ્નના ફેરા ફરીને સાસરીએ ગયા. પ્રથમ જ દિવસ હતો રાત્રિનો અને રાજબા શયન ગ્રહની અંદર હાથમાં માળા લઈને ભગવાનનું ભજન કરતા પલંગ પર બેઠા છે. અને એ સમયે એમનો જે પતિ હતો એ પતિ એ શયનગૃહમાં પ્રવેશ્યો. જ્યાં એ શયનગૃહમાં પ્રવેશ્યો ત્યાં તો કેવું થયું, દીઠું પુરુષે બાઈનું રૂપ, સિંહ સાદ્રશ્ય ભાસ્યું સ્વરૂપ. કેવું સ્વરૂપ લાગ્યું, સિંહનું. જ્યાં પલંગ ઉપર જોવે, જ્યાં રાજબાઈ માળા કરે છે ત્યાં માળા કરતા રાજબાઈ ન દેખાના, પણ ત્યાં તો સિંહ, સિંહના રૂપની અંદર ત્યાં આગળ રાજબાઈના દર્શન થયા. અને જ્યાં ને આ સિંહને ત્યાં જોયો, રાડ પાડીને બહાર નાઠો, પરસેવો વળી ગયો, અંગ ધ્રુજવા લાગ્યા. અને પછી લોકોને કીધું ભાઈ આ તો કોઈ જોગીની બાઈ છે. પોતાના વડીલો પાસે જઈને એને કહ્યું આ બાઈ કોઈ દેવીનો અવતાર લાગે છે, મને તો સિંહ રૂપે દેખાની. પછી સંબંધીઓએ નિર્ણય કર્યો કે રાજબા ખરેખર કોઈ દેવીનો અવતાર સ્વરૂપ છે, થોડું ઘણું દુઃખ દેશું તો પણ આપનું જળમૂળ નીકળી જશે, માટે એ રાજી રહે ને એવું આપણે કરવું જોઈએ. પછી સાસુમાએ આવીને કીધું ઓલો તો નજીક આવ્યો જ નહીં, એકવાર ભાડી ગયો ને સિંહ, એ કે મારે તો જવું જ નથી, ફાડી નાખશે. આના ઉપરથી સમજવાનું છે એ આપણા વ્રત ટેક જો સાચા હોય, આપણી ભક્તિ જો સાચી હોય, આપણા ધર્મ નિયમ જો સાચા હોય, તો ભગવાન આપણી ભેગા આવીને એની રક્ષા કરે. અંત્ય પ્રકરણનું 13મું વચનામૃત, એકાંતિક ધર્મ જતો હોય એવું ભગવાનના ભક્તને ક્યાંક આવે તો પણ એના એકાંતિક ધર્મની રક્ષા ભગવાન સ્વયં કરે છે. જો એના હૃદયમાં એકાંતિક ધર્મને રાખવાની પાડવાની ખેવના હોય તો આપણા વ્રત ટેકની રક્ષા ભગવાન સ્વયં કરે છે. દ્રઢતા જોઈને રે તેની મદદ કરે છે મુરારી. પાક્કી આપણી દ્રઢતા હોય કે મારે મારા વ્રતને છોડવું જ નથી, મારે મારી આ ટેક જે મહારાજની આપેલી છે, મોટાની આપેલી છે, એ મારે છોડવી જ નથી, તેની રક્ષા ભગવાન સ્વયં કરે છે. જેવો સુરવીર ભક્ત છે એની રક્ષા ભગવાન સ્વયં કરે છે, જેવો માછલા જેવો ભક્ત છે એની રક્ષા ભગવાન કરે છે, પણ દેડકા જેવાની કરતા નથી. કારણ કે ભગવાનને ખબર છે આને બધું હાલશે.
મંદિરમાં આવે તો ધર્મવાળો થઈ જાય, સત્સંગના સમુદાયમાં આવે ધર્મવાળો થઈ જાય, અને કુસંગના સમુદાયમાં જાય કુસંગી થઈ જાય. જેને વ્રત ટેકનું ઠેકાણું નથી, જેને ધર્મ નિયમનું ઠેકાણું નથી, જેની ભક્તિનો કોઈ નિર્ધાર નથી, એવાની રક્ષા ભગવાન શું કરે. પણ જેને શિર સાટે ભક્તિ કરી છે, જેને માથું મૂકીને સત્સંગની અંદર રહ્યા છે, જેને ખબર છે કે 100 માથા જાતાયા સોંગો છોગાડો, એવી જેને ખબર છે કે કરોડો જન્મે ગુણાદિતાનંદ સ્વામી કે કોટી તપ કરીને, કોટી વ્રત કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને જે ભગવાનને અને જે સાધુને મળવું હતું એ તો આજ આપણને મળ્યા છે. આવું જેને ખબર હોય એ વ્રત ટેકને ન મૂકે, પણ જેને આ સત્સંગ મળ્યો એ તો બસ એમ લાગતું હોય કે આ તો બસ હાલતા તને મળી ગયું, હવે એમાં શું, હાલતા તને ભગવાન મળી ગયા છે સ્વામિનારાયણ ભગવાન, એમાં શું, આ સાધુ મળી ગયા, અહીં રહેતા તને ગયા એક બે વખત ને સાધુ મળી ગયા, એમાં શું. આવું જેને હોય એની વ્રત ટેક ક્યારેય ન રહે. પણ જેને એમ લાગે અબજો જન્મથી લક 84માં ફર્યો, પણ આ જન્મ એ ખગોળ ભૂગોળના વચનામૃત પ્રમાણે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય બ્રહ્માનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મને આ મનુષ્ય જન્મમાં સત્પુરુષનો યોગ મળ્યો છે, આ વાત જેને સમજાય એની વ્રત ટેક રહે, એના ધર્મ નિયમ રહે, એનો સત્સંગ રહે, એને વ્યવહાર કરતા સત્સંગ પ્રધાન થાય. બાકીનાને તો જેમ આંકડાનો તૂર ઉડે એમ ઉડી જાય સત્સંગ. રાજબાઈ હતા, એ રાજબાઈની દ્રઢતા હતી એટલે એની મહારાજે લાજ રાખી. સાસુમાં આવ્યા, સાસુમાંએ આવીને કીધું કે તમારી જે ઈચ્છા હોય એ અમે કરીએ, બોલો તમારી શું ઈચ્છા છે. રાજબાઈએ કહ્યું મારે ધર્મ નિયમ પાડીને ભક્તિ કરવી છે અને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડવું છે. ત્યારે ઓલા સાસુમાં કે તમે ભગવાનની ભક્તિ કરો, અમે એમાં રાજી છીએ, તમને તમારા પિયર મૂકી જઈએ. રાજબાઈ કે પિયર જઈને શું કરવું, ન્યા પાછા મા બાપ મને ઘસકાવે કે અહીં ક્યાં પાછી આવી, એના કરતાં મને તો મારું ડેસ્ટિનેશન જ્યાં છે ને ન્યા પુગાડ દો, ક્યાં ઘટપુર જવું છે. સંબંધીજનો બધાએ કીધું કે કંઈ વાંધો નહીં, તમને ગઢપુર રાજબાઈની ઈચ્છા મુજબ એમને વેલડું તૈયાર કરીને રાજબાને ગઢપુર લાવવામાં આવ્યા. આ તો મનુષ્ય નહીં નિરધારો, કોઈ કકારની કયવતાર, માટે વેલયની પાછે વાળો, જો મારું ભલું થવાનું બાખો. પછી બાઈ આવી આપી અર કર્યું સંસારી સુખ સુવેર, જીના વસ્ત્ર આભૂષણ અંગ, તેનો તરત જ પરસંગ, ગળ્યું ચીકનું સરસ અન્ન, તજ્યું તેનું કરવું ભોજન, ખાટ પાટ પર્યંક પલંગે, તજી સુવે ભૂમિ પર અંગે, અતિ ત્યાગે કરી તન ગાળ્યું, લોહી માંસ શરીરનું બાળ્યું, અતિશય તન બન દામ્યું, તે તો કુટુંબને નવ ગમ્યું, પછી તજ્યા તેને તે હવાર, અન્ન જળનો ન રાખ્યો વ્યવહાર, એની રીતે ભજ્યા ભગવાન, પાડી અતિ મોટા વ્રતમાન. આવા રાજબાઈ જેને અન્ન જળ એટલે કે રસ કસવાળું બધું ખાવાનું છોડી દીધું, પિયરની અંદર અહીં ભક્ત ચિંતામણીમાં લખે છે કે થોડા દિવસ રહ્યા. ગ્રંથોની કથાઓની અંદર એમ પણ છે સીધા ગઢપુર ગયા, પણ છેવટે તો રાજબા ગઢપુર જ ગયા, પિયરવાળાને પણ પોસાયું નહીં, કારણ કે એટલા બધા ત્યાગ વૈરાગ્યને એટલો બધો રસકસનો ત્યાગ કર્યો, એટલા બધા વૈરાગી થઈને રહેતા ઘરમાં એટલે ઘરનું વાતાવરણ પણ આખું ત્યાગ વૈરાગ્યવાળું થઈ જતું એની એના પ્રભાવથી. એટલે આખરે બધાએ કીધું તારે જ્યાં જવું હોય ત્યાં જા, અમારા ઘરની અંદર આ બધું નહીં. અને રાજબા છેવટે ગઢપુર આવ્યા અને
ત્યારે મહારાજ ગુજરાતમાં વિચરણ કરતા હતા. ભેટમાં એક ચોફાળ અને રૂપાનો પ્યાલો રાજબાને મોકલી આપ્યા. મહારાજને ખબર કરી કે રાજબા ગઢપુર છે એટલે ગુજરાતથી મોકલી આપ્યા હતા. રાજબાએ લીધા પણ પછી મોટીબાને આપી દીધા. એવી રીતે એમને ત્યાગનો અને કલ્યાણનો ઘણો ખપ હતો. ઠાકોરજીના થાળ માટે સીધું જોવું હોય, દળવું હોય, એ બધો સર્વે સામાન પોતાના હાથે સીધાને જોઈ આપતા. દાળ ચોખાને બધું જોવું પડે ને એ જોતા, પોતે ઘઉં આદિ દળી દેતા, શાક પણ સુધારી આપતા, જેમ મહારાજ કહેતા એમ કરતા. શરીરમાં એમને અસ્થિ અને નાળીઓ ઉઘાડી દેખાતી, એટલું બધું તપ કરેલું. જેમ નીલકંઠવર્ણી સ્વરૂપે મહારાજે તપ કર્યું ત્યારે શરીરની અંદર જેટલી નાળીને હાડકાં એ ગણી શકાય શરીર ઉપર ઉપસી આવેલા, એમ રાજબાના શરીરે એમને પણ રાજબાએ એવું દમી નાખ્યું કે શરીરને ક્રૂશ કરી નાખ્યું, એવું કરી નાખ્યું. શ્રી હરિએ દાદા ખાચરના પાંચમા બહેન તરીકે એમને ગણાવ્યા અને દાદા ખાચર એ એમના માટે એક અલાયદો ઓરડો. ચાર બહેનો તો હતા અને બીજા પાંચમા બહેન આ રાજબાને કર્યા. ત્યાગ વૈરાગ્યની પ્રશંસા મહારાજે વચનામૃતની અંદર અંત્યના 24મા વચનામૃતમાં એમ કીધું રાજબા માટે કે રાજબાઈને ત્યાગનું અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ ને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ. અને ત્યાં રાજબાઈને મહારાજે યાદ કર્યા છે. એવી જ રીતે મહારાજે જ્યારે લોયાનું ત્રીજું વચનામૃત ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને સંતને અર્થે શું ન થાય. સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે ને પુરુષ હોય સ્ત્રીનો ત્યાગ કરે, એમાં પણ મહારાજે વાક્યાના રાજબાઈને યાદ કર્યા છે. વચનામૃતમાં બે જગ્યાએ યાદ કર્યા છે, અંત્યનું 24મું અને લોયાનું ત્રીજું. એકવાર રાજબાઈ મીનબાઈને મળવા કરિયાના ગયા હતા. બે દિવસ ત્યાં રોકાયા, પાછા ગઢડા આવતા હતા. રસ્તાની અંદર ગાડી હાંકનાર ચાકરે કાળુભર નદીમાં એક સાધુને જોયા અને ત્યારે રાજબાઈને વાત કહી. રાજબાઈએ ચાકરને પૂછવા મોકલ્યો કે સાધુને પૂછો એકલા કેમ છો. ત્યારે સાધુએ કહ્યું, મોટા અખંડાનંદ સ્વામી હતા, ક્યાંક લાડુબાને જીવબાની પણ ગ્રંથોમાં વાત છે, અને સ્વામીને લોહીખંડ પેટબેસનું થઈ ગયેલું. ત્યારે સ્વામીને ગાડીમાં બેસાડીને ગઢડા સુધી રાજબાઈ પોતાના ચાકરને કીધું કે તું સ્વામીને ગાડામાં બેસાડી દે, હું ચાલીને આવીશ. અને અખંડાનંદ સ્વામી એમને ગાડીમાં બેસાડીને ઠેક ગઢપુર સુધી પહોંચાડ્યા. આવું તો એમને ભગવાનના સંતોની અંદર પણ હેત હતું. અને રસ્તા વચ્ચે જેટલી વખત સ્વામીની ગોદડીઓ બગડી એ બધી જ રાજબાએ ધોઈને સાફ કરી. કેવું રાખતા, ચરિત્રોના ગ્રંથોમાં લખ્યું હાથમાં કંકણ પહેરતા નહીં રાજબાઈ, ક્યારેય માથે મુંડો રાખતા, આંખમાં ક્યારેય આંજન આંજતા નહીં, એકાદશી ધારના પરના ચાંદ્રાયણ વ્રત રાખતા, કેવળ મીઠા વગરનું અનાજ ખાતા. મીઠા વિનાનું કેવું લાગે? ગમે એવું તીખું ના હોય, ગળ્યું ના હોય, ખાટું ના હોય તો આલે, પણ સ્વાદ મધ્યે મીઠું તો જોઈએ. પણ મીઠા વિનાનું જ અન્ન ખાવાનું, સ્વાદ જ ના આવે. તમે ગમે એટલા મસાલા નાખ્યા હોય પણ એક મીઠું ના હોય તો ટેસ્ટ ના આવે, ફીકું લાગે ને. ગમે એવું શાક તીખું મોડું હોય દાદા, તીખાનો ડબ્બો ભર્યો હોય આપણે, બરાબર ને, પણ મીઠું જ ના હોય તો સ્વાદ ના લાગે. આ તો મીઠા વિનાનું અન્ન જ ખાતા કોઈ દી હાય બ્લડ પ્રેશર થાય જ નહીં. બોલો, આપણે હોય તોય મીઠું જોઈએ. આ તો ત્યાગ વૈરાગ્યવાળા, સ્વાદ કેવળ મહારાજની મૂર્તિનો લેવાવાળા એટલે એનાથી થાય. મીઠા વગરનું અન્ન જમતા, એ પણ દિવસમાં એક વાર, બે વખતે નહીં જમવાનું, એક જ વાર જમવાનું મીઠા વિનાનું. ઘી, ગોળ, સાકર, દહીં, દૂધ ક્યારેય લેતા નહીં. જાડા ખાદીના વસ્ત્રો પહેરતા, જીવન પર્યંત ધાતુને હાથે કરીને અડ્યા નથી, પોતાનો કરીને એક પૈસો પણ રાખ્યો નહોતો. પાણી પીવાની તુંબડી કઠારી રાખતા, કાછલીમાં પણ પાણી પીતા, કાષ્ટના વાસણમાં જમતા લાકડાના, પૃથ્વી ઉપર કંઈ પણ પાથર્યા વગર સૂઈ જતા, કોઈ પુરુષનું મુખ કે શરીર જોવાઈ જાય તો ઉપવાસ કરતા, અને પુરુષથી 20 હાથ
પુરુષ 20 હાથથી નજીક આવે ને તોય ઉપવાસ કરતા. 20 હાથથી નજીક પુરુષ ના આવવો જોઈએ. શ્રીહરિ સિવાય કોઈ પુરુષ સાથે બોલ્યા જ નથી. ત્યાગના કીર્તનો ગાતા ને વાંચતા, જેટલા વ્રત ધર્મશાસ્ત્રમાં કયા છે એટલા પોતાના દેહે કરીને કર્યા હતા. અને શ્રીહરિએ રાજી થઈને થાળ આપે તો થાળમાંથી એક ભાતની પ્રસાદી જમતા. ભાત મોડા હોય ને એટલે ભાતની પ્રસાદી એક થોડીક લેતા, બાકી બધોય થાળ બીજાને આપી દેતા. આવી રીતે એ જીવ્યા ત્યાં સુધી મૂર્તિનું ધ્યાન ભજન કર્યા કર્યું. અને જ્યારે રાજબાઈનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે આવા ત્યાગ વૈરાગ્યવાળા મુક્તાત્મા જે અક્ષરધામમાંથી જ આવેલા હતા, અને અક્ષરધામમાં લેવા માટે જ્યારે મહારાજને આવવાનું થયું ત્યારે મહારાજે અગાઉથી રાજબાઈને કીધું, આવતીકાલે અમે તમને ધામમાં લેવા આવશું. ત્યારે રાજબાઈ કે હું તો તૈયાર છું, પણ દાદા ખાચર જેને તમે મારા ભાઈ કર્યા છે એ તો બહારગામ ગયા છે, અને દાદા ખાચરે મને પોતાની બેન માનીને આજીવન મારી સેવા કરી છે, એટલે હું કાલે ને કાલે મહારાજ આવું, મને તો તૈયાર જ છું હું તો ગમે ત્યારે, પણ દાદા ખાચર આવી જાય ત્યાર પછી હું તમારા ધામમાં આવીશ. પ્લેનની ટિકિટે નથી આવું થતું. પ્લેનવાળાને એવું કહો કે હવે આજે મંગળવાર છે પણ મને થોડું માથું દુખે છે તો હું ગુરુવાર આવીશ પ્લેનમાં, તો પ્લેનવાળો કે વાંધો નહીં, કેન્સલેશન ચાર્જ 200 અને ફેર ચાર્જ બીજો 400 આપી દેજો, કંઈ વાંધો નહીં, ગુરુવાર આવજો બસ. પણ એમને એમ એવું કહી દે, એવા ડાયા છે કોઈ, કે કંઈ વાંધો નહીં, આજે માથું દુખ્યું વાંધો નહીં, અમને તમને સાંજે લઈ જઈશું, કાલે લઈ જઈશું. કોઈ આ લોકનો પ્લેનવાળોય નથી કહેતો એવું, અને એમાંય નથી હાલતું, જવું જ પડે તમારે ટાઈમે, કાં તો પૈસા ભરવા પડે. આ તો શ્રીજી મહારાજ કેવા દયાળુ, ઠેક અક્ષરધામમાંથી અહીં લેવા આવ્યા હોય, પણ જો આપણે રિક્વેસ્ટ મૂકી દઈએ કે મહારાજ થોડા લેટ, તો મહારાજ થોડા લેટ આવે, મૂકવી જોઈએ? મહારાજ આવે તો રિક્વેસ્ટ મૂકવી જોઈએ ના મૂકવી જોઈએ? તો રાજબાઈને તો બરાબર છે, એ તો નિર્વાસની સંપૂર્ણ છે. અત્યારે આપણને લેવા આવે તો આપણે તો કહેવાય જ નહીં કે રિક્વેસ્ટ મૂકો, આપણી રિક્વેસ્ટો પર રિક્વેસ્ટો થાય. પણ ભગવાન બે વખત ટ્રાય કરે, ત્રીજી વખત કે આવે તો બરાબર, ભલે દુઃખી થતો થોડા દિવસ. અને એવા કેટલાય ભક્તોના આખ્યાન વર્તમાન કાળે પણ છે ને પૂર્વે પણ છે, કે બે વખત મહારાજ આવ્યા હોય ને ત્રીજી વખત પછી ઓલો દુઃખી થાય ને, અને ઓલો રોજ પ્રાર્થના કરે ને તોય ના આવે, એક વર્ષ ખરેખરો ખાટલામાં રીબાવે અને પછી લેવા આવે. અચાનક આવે તો ખરા, પણ એકવાર પાઠ બનાવી દે કે આગળ બે વખત ધક્કો ખવડાવ્યો છે ને, એટલે વાત છે, એક વખત પાઠ બનાવી દે ભગવાન. પણ રાજબાઈએ કીધું, પ્રભુ દાદા ખાચર તો છે નહીં, દાદા ખાચર આવે પછી હું આવીશ. શ્રીહરિ કે ભલે એમ કરો, બે ચાર દિવસ પછી દાદા ખાચર ઘેર આવ્યા, એમને બોલાવીને કહ્યું આજથી ત્રીજે દિવસે મારે અક્ષરધામમાં જવું છે રાજબાઈએ કીધું, માટે એ દિવસે તમે અહીં રહેજો, ક્યાંય જતા નહીં, અને મારા શરીરનો અગ્નિ સંસ્કાર તમે જ કરજો, બીજો કોઈ પુરુષ મારા શરીરનો સ્પર્શ કરે નહીં, આવું હું તમને સ્પષ્ટ ભલામણ કરું છું. દાદા ખાચરને આવું કીધું રાજબાઈએ. અને રાજબાઈનો નિશ્ચિત સમયે દેહ ત્યાગ કર્યો, દેહને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા, ચિતા ગોઠવાઈ ગઈ, છાનાની અંદર અગ્નિ લઈને મૂક્યો પણ છાનું ઓલવાઈ ગયું, અગ્નિ લાગે જ નહીં, અગ્નિ દાહ માટે તરત સળગે એવા રૂ વગેરે મૂક્યા, ફરી અગ્નિ લાવ્યા, પણ બધાય ચિંતા દૂર થઈ ગયા કે રાજબાઈના અગ્નિ સંસ્કારમાં અગ્નિ કેમ લાગતો નથી. દાદા ખાચર દોડતા દોડતા દરબારગઢમાં ગોપાળન સ્વામી હતા, ત્યાં આવીને ગોપાળન સ્વામીને કહે છે, સ્વામી કંઈક કૃપા કરો, રાજબાઈના શરીરને અગ્નિ લાગતો નથી. અને ત્યારે સ્વામીએ કહ્યું કે સતીએ ક્યારેય પણ કોઈ પુરુષનો સ્પર્શ કર્યો નથી, એટલે અગ્નિદેવ છે એ પણ બીવે છે, કે આ સતીનો સ્પર્શ કરીશ ને તો હું આખા જગતને બાળવાવાળો છું, પણ આનો સ્પર્શ કરીશ તો હું બળી જઈશ. કેવું આશ્ચર્ય કહેવાય, કેવું આશ્ચર્ય, કોઈની કલ્પનામાં ન બેસે એવી ઘટનાઓ આપણા સત્સંગની અંદર ઘટી છે. અગ્નિને બીક લાગે કે હું અડીશ તો હું બળી જઈશ, જે અગ્નિ આખા બ્રહ્માંડોને હળગાવી દે, જે અગ્નિ આખા બ્રહ્માંડોને રાખ જેવા કરી મૂકે છે, મહાકાળ મહાપ્રલયનો અગ્નિ જે પ્રગટે
ત્યારે બ્રહ્માંડોને રાખ જેવા કરી મૂકે જે અગ્નિ, એવો અગ્નિ, એટલો સમર્થ અગ્નિ, એ અગ્નિને ભય લાગે છે કે આ બાઈ એને જો હું સ્પર્શ કરીશ તો હું પાપમાં પડીશ, હું બળી જઈશ. કેવો એનો ત્યાગ ને કેવો વૈરાગ, કલ્પનામાં પણ ન આવે. એક અનુમાન કરવું હોય ને તો અનુમાનમાં પણ નથી બેસે એવું. પણ આ તો પ્રત્યક્ષ પ્રમાણ બનેલી ઘટનાઓ છે, શાસ્ત્રોમાં લખાયેલી ઘટનાઓ છે. જો એક ભગવાનના ભક્ત આવા પરચા પૂરતા હોય તો ભગવાન સ્વામિનારાયણ કેવા હોય, જેને ત્યાં આવા અનંત હોય, જેને ત્યાં રાજબા એક નથી, જેને ત્યાં રાજબા જેવા અનંત છે, અનંત છે, એ ભગવાન સ્વામિનારાયણ કેવા મોટા, કેવા મોટા. એટલા માટે જ નિષ્કુળન સ્વામી આપણને વારે વારે કહે છે, આ વારનો જે અવતાર ન થાય વારંવાર. આ મહારાજ જે આપણને મળ્યા એ તો બહુ મોટી એમની દયા, બહુ મોટી એમની કૃપા, વારે વારે મળતા નથી. પણ આપણી દ્રઢતા જેટલી મજબૂત હોય, સત્સંગ રાખવાની દ્રઢતા, એટલી ભગવાન સહાય કરે છે, એટલી સહાય કરે. પછી વાત વાતની અંદર આપણને ધર્મ નિયમ છોડી દેવાની ટેવ હોય, કોઈને ખોટું ના લાગે પડતું મૂકો. ઘણાને તો એવી ટેવ હોય કે જેને ઘેર જાય એને ઘેર જેવું વાતાવરણ એવું કરી નાખે પોતે. હા, બીજી બધી વસ્તુમાં અનુકૂળ થઈ જવું બીજાને, કોઈ વસ્તુમાં ક્યારેય પણ કોઈને પ્રતિકૂળ ન થઈએ બહુ સારી વાત છે. એ સરળ સ્વભાવ કહેવાય આપણો. બધાને આપણી સાથે બને, આપણો સ્વભાવ અને આપણો વ્યવહાર એ બે જ આપણને આ સમાજની અંદર સારા કે ખરાબ તરીકે પ્રસ્થાપિત કરતો હોય છે, આપણો સ્વભાવ ને આપણો વ્યવહાર. આપણો બીજાની સાથેનો જે વર્તવાનો સ્વભાવ અને બીજાની સાથેનો વ્યવહાર એ જ આપણા સંબંધોને સુધારે છે ને બગાડે છે. પરંતુ એમાં જે સ્વભાવ અને જે વ્યવહાર ભગવાને નિર્ધાર કરેલો હોય, ભગવાને બાંધી આપેલો હોય કે મારો ભક્ત આવો જ હોય, એ બાબતની અંદર કોઈ જગ્યાએ મચક ન અપાય, એ બાબતની અંદર લોકને મળતું રાખવા ન જવાય. જો લોકને મળતું રાખવા જઈએ તો મળતા 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 લોકની ભેગા જ રહી જઈએ. કારણ કે લોકને તો કાંઈ લક ચોરાસી ટપીને જવું નથી ધામમાં, અને આપણે તો આ મનુષ્ય દેહ કરીને ભગવાનની મૂર્તિને પામવું છે. એટલા માટે બધી જ વસ્તુ લોકને સાનુકૂળ કરવા જઈએ એવું ન થાય, પણ જેટલું આ લોકમાં જેટલું સેટિંગ થતું હોય એટલું બીજાને સાનુકૂળ થવું જોઈએ. પણ સત્સંગની બાબતની અંદર કોઈ મચક નહીં. આપણે એ ગરીબ ભગત છે જ ને, સ્ટોર ચલાવતા હતા પાર્ટનરશીપમાં, સ્ટોરો પર ઊભા રહેવાનું થાય, તિલક ચાંદલો કરે એટલે ઓલા બધા પાર્ટનરો કે ભાઈ તારો તિલક ચાંદલો હોય ને તો ઘરાક ના આવે, અરે તારા તિલક ચાંદલો ન રખાય. આ ભગત કે તિલક ચાંદલો મારે જાય નહીં, 6 મહિનાનો સત્સંગ, વધારે કંઈ દૂરનોય સત્સંગ નહીં, પણ કરેલો એવી રીતે સમજીને કરેલો, સમજીને. ઘણી વખત 25 વર્ષનો સત્સંગ સમજણ વિનાનો હોય અને ઘણી વખત 1 વર્ષનો સત્સંગ પણ સમજણવાળો હોય. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મહારાજની ભેગા આવેલા રહી ગયા અને આજના આવેલા ચડી ગયા. મહારાજને મુક્તાનંદ સ્વામી ભેગા આવેલા રહી ગયા અને આજના આવેલા ચડી ગયા. સ્વામી કે સાનો ભેદ પડ્યો? સમજણનો ભેદ છે. સમજણ તો એવી છે ને, સમજણ કંઈ આપણે સત્સંગની અંદર બહુ વર્ષો કાઢી નાખીએ એટલે સમજણ આવી જાય એવું નથી, બહુ શાસ્ત્રો વાંચી લઈએ એટલે સમજણ આવી જાય એવું નથી. સમજણ તો સમજણ જ છે. સમજણ તો જેને ખપ હોય, જેને ખપ હોય એની અંદર સમજણ આવે. જેને સત્સંગની અંદર છેલ્લો જન્મ કરવાની ખેવના હોય એની અંદર એ સમજણ આવે. જેને બસ આ ભગવાનને મારે આ જન્મે પામી જ જવું છે, બીજું કોઈ મારું કાર્ય નથી, બીજું કાંઈ નથી કરવું રે ભૂદરજીને ભૂલીને, મેં તો સુખના સિંધુ જોઈ રે બુદ્ધિ મારી ત્યાં બૂડી, મારે અરસ પરસ એહ સાથે રે બીજી સમજું નહીં ઊંડી.
બીજું કાંઈ નથી કરવું રે ભૂદરજીને ભૂલીને. જેને એવું નક્કી કર્યું છે કે આ જન્મે ભગવાન ભૂલવા નથી ને ભગવાનને પામી જવું છે, એવો ખપ જેની અંદર હોય એમાં સમજણ બધી જ આવીને નિવાસ કરે. પણ જેને એમ હોય થયું તો થયું, ના થયું તો કાંઈ નહીં, હોતાએ ચલતાએ થશે, આવું જેને હોય એને ગમે એટલો સત્સંગની અંદર, ગમે એટલા વર્ષોથી સત્સંગની અંદર હોય ને એને કાંઈ સમજણ ના આવે, કારણ કે એને તો હોતા હે ચલતા હે જેવું છે. એટલે થયું થયું, ના થયું બગડી શું ગયું છે. ઘણાય નથી હોતા, ગુરુજી નથી કહેતા, ગઢપુર પેલો સંઘ લઈને જતા હતા ચાલતા, અને પછી યુવાનિયાઓ બધાય હતા અને ગુરુજીએ રસ્તા વચ્ચે વાત કરી કે હે યુવાનો જોવા અંતેનું 39મું વચનામૃત, મહારાજ હું કહે છે કે આ જીવ પોતાનું માતાનું સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો છે, એટલે હવે કંઈ સમુદ્ર ધાવવો નથી, હવે પાછા વળવું. ત્યારે એક જણ બોલ્યો કે હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે, હવે પીવામાં વાંધો નહીં. કોઈ કે અક્ષરધામ તો નાશ પામતું જ નથી ને, તો કે ના તો શું વાંધો છે, 5 જન્મ પછી જોયું તો ધામ તો રહેવાનું જ છે, અહીં તો બરાબર લેર કરી લઈએ. બોલો, અહીં લેર લાગે છે, અહીં તો દુઃખ છે, એકલું દુઃખ. આ શરીરની અંદર શું સુખ છે, શરીરમાં શું સુખ છે, કશું સુખ નથી. આમાં તો ભગવાન ભજાય છે એટલું જ સુખ, બાકી બધું દુઃખ જ છે. એને એને સ્વાદ જોઈએ, શરીરને બીજું જોઈએ, શરીરને કેટલી બધી પ્રકારની વસ્તુ આ શરીરને જોઈએ, એના માટે બધું કરવું પડે. રોજ ઉઠીને એની સાફ સફાઈ કરવાની, કેવા આપણને ગોલા બનાવી દીધા જો તો ખરા, કેવા ગોલા બનાવી દીધા છે, અને કેવી સાફ સફાઈ કરાવે હવારની અંદર જ. ગુણાતીતાનંદ જોઈએ કે રોજ આ શરીર વિષ્ટા ચૂથાવે, એક દિવસ બાકી નહીં. જન્મ્યા તે દિવસથી આજ દિવસ સુધી આ શરીર રોજ વિષ્ટામાં હાથ નખાવે નખાવે ને, કેવા ગોલા કર્યા છે ને કેવા ચાકર કર્યા છે. બોલો, આપણે હાવ એનાથી નોખા છીએ, હાવ નોખા. એનો જે ધર્મ છે એમાં આપણે, આપણો એકેય ધર્મ એમાં નથી ને એનો એકેય ધર્મ આપણામાં નથી, બે હાવ નોખા છીએ, હાવ નોખા. કંઈક થોડું કંઈ મળતું આવે તો વાંધો નહીં, હાલો કાંઈ કુળ કુટુંબ થોડુંક હાથ પેઢીએ ભેગું થાય તો વાંધો નહીં. આ શરીરને આપણે તો કાંઈ લેવા દેવા જ નથી, એવા ભેગા થઈ ગયા છે આપણે. અને છતાં પણ એની શુશ્રુષા આપણી પાસે કરાવે, આપણે પ્રેમથી કરીએ, પ્રેમથી કરીએ. એવું છે આ રોજ, રોજનું ભંગારમાં ભંગાર છે. પણ તોય એક આશ્ચર્ય કેવું છે જગતનું, કે શરીરમાંથી વૈરાગ્ય વાત કરવાને સાંભળવા છતાં પણ થતો નથી, એનો અભાવ. થોડોક સમય રહે ન રહે એવું નથી, બહુ વાતો કરીએ સાંભળીએ વાંચીએ તો રહે, પણ પાછું પેલું પાણીમાં જેમ ડંડો પડ્યો અને પાછું ભેગું થઈ જાય એમ ભેગું થઈ જાય. સ્વામીએ કીધું ને ઘાટી છે, બે નોખા કરવા એ ઘાટી છે. પણ એમાંથી વૈરાગ્યને પામવો એ કેવડી મોટી વાત. પણ જેને એ કાર્ય થઈ જાય, જેને સમજાઈ જાય, એને છેલ્લો જન્મ, સમજણ એનું જ નામ છે કે જેને 4 ઘાટીઓ ઉકલી જાય. પુરુષોત્તમને પુરુષોત્તમ જાણી લે, એક સમજણનું સ્વરૂપ છે. સાધુને જેવા છે એવા સાધુને ઓળખી લેવા, એક સમજણનું સ્વરૂપ છે. પંચ વિષયમાંથી વૈરાગ્યને પામી જવું, એક સમજણનું સ્વરૂપ છે. અને દેહ અને આત્માને નોખા સમજવા, એ પણ એક સમજણનું સ્વરૂપ છે. એવી સમજણ જ્યારે, એવી સમજણ એક શબ્દથી દ્રઢ થાય, એવી સમજણ 100 શબ્દથી દ્રઢ થાય, એવી સમજણ 1 વર્ષે દ્રઢ થાય, કે એવી સમજણ 25 વર્ષે દ્રઢ થાય, એવી સમજણ જીવનના અંતિમ શ્વાસે દ્રઢ થાય. પણ કરવાનું તો એ જ છે, એ જ છે. બાકી બધું તો એના માટે છે, એ સમજણને પાકી કરવા બાકીનું બધું છે. પણ આપણે શું થઈ જાય કે એ સમજણને કેળવવાની રે અને એની જગ્યાએ બાકી બધું થાય, એ જ અણસમજણ. અને બાકી બધા વતે 4 સિદ્ધ કરવું છે, એનું નામ જ સમજણ, એનું નામ જ સમજણ. ભગવાનનું સ્વરૂપ સમજવું, ભગવાનના મોટા પુરુષ ભગવાનના સંતનું સ્વરૂપ સમજવું, દેહ અને આત્માને નોખા સમજીને આત્માનું સ્વરૂપ સમજવું, પંચ વિષયમાંથી વૈરાગ્ય પામીને ભગવાનની ધામ અને મૂર્તિનો મહિમા સમજવો, આટલું કામ થયું એટલે સમજણ 100% આપણી અંદર પાકી થઈ.
આમાં જેટલા જેટલા પર્સન્ટેજ જે જે જગ્યાએ બાકી રહેતા હોય એટલી આપણી સમજણમાં ખામી છે. શબ્દ બોલવો ને સાંભળવો, સ્વામીએ વાતોમાં કીધું, એ કાંઈ કઠણ નથી. બે બે ઘડી વૃત્તિ રૂંધીને પાછું વાળવું એ કઠણ છે, અને એ આવા આખ્યા નથી થાય. રાજબાઈના શરીરને અગ્નિ લાગતો નથી. અને ત્યારે દાદા ખાચરે આવીને ગોપાળન સ્વામીને પ્રાર્થના કરી, એટલે ગોપાળન સ્વામીએ કીધું કે રાજબાઈને અગ્નિ સ્પર્શ કરતા બીવે છે, એટલે કામ કરો, તમે અગ્નિદેવને પ્રાર્થના કરો કે તમે લાગો, તમે આજ રાજબાઈનું શરીર જ રહ્યું છે, રાજબાઈનો જે આત્મા હતો એ તો જતો રહ્યો છે, એટલે તમે હવે રાજબાઈના શરીરને બાળશો એમાં કશો વાંધો નથી, તમને કાંઈ નહીં થાય, આવી તમે પ્રાર્થના કરો. અને જ્યારે એ પ્રાર્થના દાદા ખાચરે કરી ત્યારે રાજબાઈના શરીરને અગ્નિ લાગ્યો. આવી દિવ્ય કથા નિષ્કુળન સ્વામી અહીંયા આગળ લખી. અને આવો પ્રતાપ ભગવાનનો અને ભગવાનના ભક્તનો છે એ સ્વામીએ લખ્યો. સ્વામીએ કીધું, તે પ્રતાપ શ્રી મહારાજ તનો, શું કહીએ મહિમા મુખે ગનો, એમ કરે નિજ જાનની સાય, માટે મોટો હરી મહિમાય. આવી રીતે ભગવાનના ભક્તની ટેકવાળો જે ભક્ત છે એની રક્ષા ભગવાન સ્વયં કરે છે, આવો મહારાજનો મોટો મહિમા છે, એવી સ્વામી અહીં આગળ વાત લખે છે. 29 કડી અહીં આગળ 132માં પ્રકરણની પૂરી થઈ છે. રાજબાઈનું આખ્યાન પૂર્ણ થાય છે. આગળ હજુ એક આખ્યાન છે, એ આપણે જ્યારે મહારાજની ઈચ્છા હશે ત્યારે આગળ વાંચશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ. વાલા ભક્તો, આવતીકાલે એકાદશી છે. સાંજે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી આપણે આવતીકાલ બપોરે 3 થી 6 ધૂન થશે. દરેક ભક્તોએ આવતીકાલે એકાદશીના પવિત્ર દિવસે મંદિરમાં ધૂન થાય એ ધૂનમાં, અને કથા વાર્તા આપણી સાંજે 6 વાગે ધૂન પત્યા પછી થશે. તેની અંદર અવશ્ય દરેક ભક્તોએ પધારવું. આજે સાંજે પણ કથા વાર્તા થશે, પણ આવતીકાલે આ વિશેષ કાર્યક્રમ જે એકાદશીનો છે એમાં દરેક ભક્તોએ પધારવું.